și mitro, chem să văd data mea formăzeamă de șone, un formăzeamă de suzo, care că asta a fost favorit fall, etle, zovătăm doi ce pot să cherry. Da, apoi am salut în next scene, apoi azi bănai vișii cherry no rost bănai vișii, etle, zo, apoi izo salut are scene, mu, cherry, oli, cărusu, cătca cărusu. Ne zo, apoi am rațin tot zo cherry. A vărsat bău avea să le cheri oșii avea să ferii au vei sau ne sau da până apăde to mămin gără gheata etle vă ta gândra mai ce leva să vii cheri ne ia apăru fiori folosi a cheri to mân bău văz bave etle zo apăde roh ca dra mâinda să vii ne mutăm ne bătau apăde cheri rite roh ne eu budui caciu apăde to zi to zo a medium gina gina cătca cât leșu un pășii ne blender mă fiervi leșu તો જો આપણે કેરીનો રસ બનાવવાની શરૂઆત આજ તો કરી છે આપણે કેરી એને પૂરી નથી બનાવવાની રસ આરે આપણે રોટલી બનાવવાના છે રોટલી ને કેરીનો રસ વધારે મજા આવે એટલે આપણે જો હું આવી ઝીણા ઝીણા કટકા કરું છું પછી આપણે બ્લેન્ડરમાં બરફ ને એવું બધું નાખીને ફેરવી લેશું ને જો આ તો કેરી સાલ ઉતારવા માંડ્યા છે જય માતા ને રામ રામ બધા ભાઈઓને હાલો બધા કેરીઓ ખાવા મદદ કરાવે હોય એમ તો ગમે ઈ આપણે રસોઈ બનાવતા હોય ને એમાં સુરત નજર કેવી અહીંયા કેરીઓ ખાતા ને ત્યાં તો સસ્તી હોય અહીંયા તો આપણે કેરી ઓછી આવે ને એટલે થોડીક મોંઘી હોય હા પણ ઓન પાછા માવઠાને એવું બધું થયું એટલે કેરીઓના ભાવે વધારે છે અને ફેરી એ ઓછા હલકી સાલ ઉતારજો સાલ ને એટલે ગોટલા ને બધું રેડેલું આમ કટકા કરજો આ મને આવું બધું હાથ બહુ બગડે ની નો મજા આવે છેલે છેલે કેવું થઈ જાય આમ એક બે શીરું હેખી થાય પછી આ વધારાનું હોય ને આ બધું ઈ બહુ ઓલું થાય આમાં ગોટલા નીકળશે કોણ ખાય પારતો આપણે ગોટલા પારતો જ ખાઈ જાય છે જો ને મે હમણાં દડે રમવા ગયો છે ને થાકી ના જાય એટલે થોડા ગોટલા બે સુઈ જાય તો એને તો સાઈલ ઉતારી નાખી ફટાફટ આપણે વાહી રહી ગયા છીએ એટલે જો ઈ મંડ્યા કટકા કરવા ગા આમાં હાથ બહુ બગડે કેતો આ સાઈલ ઉતારવામાં તો ફટાફટ ઉતરી જાય આમાં બે વાર લાગે તેમાં આ બે બાજુથી નામ લઈ ગયો આ બે બાજુથી મને બે બાજુથી વચ્ચેની હોય ને ઈ મસ્ત હરખી થાય બીજામ શીરું નીક પડતી બોટલા આવે જોઈ જોડે કેરી ખાવાની મજા કઈક અલગ હોય કા આ રસ તો નકર એમ નામ શીરું ખાવી તો હાલે પણ આ રસ ઠંડો થાય એટલે રસ બનાવી નીકળી આપણે નહીં જો આપણે સરસ મજાના કટકા થઈ ગયા છે બધી કેરીના જો આખી થાળી ભરાઈ ગઈ છે અને હવે આપણે આમાં નાખી દઈશું અને પછી એમાં બ્લેન્ડર ફેરવવાનું છે કેરીના રસ માટે તો જો આપણે કટકા થઈ ગયા બધા અને જો એમ થઈ છે કે એક એક કટકા લઈને ખાવા જ માંડી એટલી કેરી મસ્ત દેખાય છે હવે આપણે આમાં બનાવશું રસ જો સરસ મજાનો જો કટકા બની ગયા છે હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવશું થોડો બરફ નાખશું થોડી એવું બધું નાખીને આપણે મસ્ત રસ બનાવશું તો હાલો હવે આપણે મીંડવી રસ બનાવવાની તો આપણે હવે બ્લેન્ડર મશીન પર મૂકી દીધી છે તો આ ફેરીને સરસ બરફ મેળવી દીધો આપણે ફેરવો પૂરો કરું છું તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય બાય